वंदे मातरम विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं धोरण 4 नो विषय गणित। गया वीडियो में आपणे प्रकरण 1 करेलुं हतुं ईटोनी इमारत, पण ते आइडलनी स्वापोथीमां पूर्युं हतुं। 1 थी 30 प्रश्नों आपणे एक ज वीडियो में जोई गया, बराबर। आज आपणे प्रकरण 1 ईटोनी इमारत जे तमने असाइनमेंट बुक में आपेला छे दाखला ते गणवाना छीए। तो चलो आजे ए दाखलाओ गणीए। पाठ 1 ईटोनी इमारत। હવે અસાઇનમેન્ટ બુકમાં તો આપણે આગળનું જે બેઝિક ફુંડાવતા નહોતું એ તો કરી ગયા હતા, બરાબર। પ્રશ્ન 3 આજે આપણે દાખલા ગણીશું। એ કયા ચેપ્ટરના છે? તો કે ઈંટોની ઇમારતના, બરાબર। તો જોઈએ પહેલો દાખલો। જો એક ઈંટની લંબાઈ 40 સેમી હોય, એક ઈંટની લંબાઈ આપી છે કેટલી? તો કે 40 સેમી। અને 1 મીટર લાંબી દિવાલ બનાવવી હોય તો એક હરોળમાં કેટલી ઈંટ મૂકવી પડે? હવે 1 મીટર લાંબી દિવાલ બનાવવાની છે, કેટલી? 1 મીટર, બરાબર। તો આપણને 1 મીટરમાં કેટલી ઈંટો સમાય એ પૂછવામાં આવ્યું છે, બરાબર। તો આપણે પહેલાં લખીએ કે 1 મીટર બરાબર 100 સેમી થાય। આ બેઝિક ઇન્ફોર્મેશન કહેવાય, માત્ર આપણને ખ્યાલ છે કે 1 મીટરમાં 100 સેમી આવે એના માટે લખવાનું છે, બરાબર। પછી પૂછ્યું છે કે 1 મીટર લાંબી દિવાલ બનાવવી હોય તો કેટલી ઈંટો સમાય, બરાબર। તો 1 મીટર દિવાલમાં અથવા તો દિવાલ બનાવવા જોઈતી ઈંટો બરાબર 100 ભાગ્યા 40। 40 શું લખ્યું આપણે? કે 1 ઈંટનું માપ હતું એ, તો આપણે અહીંયા એ પણ લખી શકીએ 1 ઈંટ બરાબર 40 સેમી। એટલે કે આપણને આ જે આપેલું હતું એ જ 1 ઈંટનું માપ 40 સેમી આપણને આપેલું છે। તો હવે 1 ઝીરો ઉડાડ્યો, બીજો 0 ઉડાડ્યો, પછી 10 ભાગ્યા 4, એટલે હજી અહીંયા 2 ગુણ્યા 2 કરો, બરાબર। 4ની જગ્યાએ 2 ગુણ્યા 2 પણ લખી શકો, 10ની જગ્યાએ 5 ગુણ્યા 5 લખી શકો, 5 ગુણ્યા 2 લખી શકો, સોરી। પછી નીચેથી 2 અને ઉપરથી 2 ઉડાવ્યા, તો ઉપર વધ્યા 5 અને નીચે વધ્યા 2, તો આપણે અહીંયા એવું લખીએ। હવે 5 ભાગ્યા 2 કરવાના, તો આપણે અહીંયા એવું ગણી પણ શકીએ, ભાગાકારનો દાખલો, બરાબર। તો 2 2 4, પછી 5માંથી 4 જાય તો 1 વધે, પછી અહીંયા પોઈન્ટ લગાવીને 0 ઉતારવાનું, બરાબર। તો 2 5 10, 10માંથી 10 જાય તો 0 0, એટલે કે અહીંયા જવાબમાં શું આવશે? 2.5। એટલે કે 1 મીટર લાંબી દિવાલ બનાવવી હોય તો 2 ઈંટ આખી અને 1 ઈંટ અડધી, એટલે કે જુઓ આ 1 મીટરની દિવાલ હોય તો આમાં આવી 2 ઈંટ આખી અને 1 ઈંટ અડધી એમ મૂકવી પડે, 2.5 એટલે કે 2.5 ઈંટ, બરાબર। તો 2 ઈંટ આખી અને આ 1 અડધી, તો તમારે અહીંયા એરો મારીને જવાબ લખવાનો છે કે 1 મીટર દિવાલ બનાવવા 2.5 ઈંટ મૂકવી પડે। હવે બીજો દાખલો જુઓ। લાહોરમાં રાજેશને રૂપિયા 6000માં 1000 ઈંટો મળે છે, 6000 રૂપિયામાં 1000 ઈંટો મળે છે, બરાબર। મગન ત્યાંથી 4000 ઈંટો ખરીદે તો રાજેશ, મગનને આવે, બરાબર, અહીંયા રાજેશ નહીં આવે, મગરને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આપણે દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું? તો કે 1 ઈંટની કિંમત ગોતશું, બરાબર। આપણે આઇડલની સ્વાપોથીમાં દાખલા ગણ્યા, એમાં પણ આવો દાખલો આવ્યો હતો, તો આપણે પહેલાં 1 ઈંટની કિંમત ગોતી હતી, એના માટે શું? તો કે 6000 રૂપિયા અને એના ભાગ્યા 1000 ઈંટ। હવે 6000 રૂપિયામાં 1000 ઈંટ મળતી હોય તો 6000ના 1000 ભાગ કરી દઈએ તો આપણને 1 ઈંટની કિંમત મળી જશે, બરાબર। તો ઉપર નીચેથી 0 0 ઉડાવતા આવીએ, 6 ભાગ્યા 1 એટલે કે 6 રૂપિયામાં 1 ઈંટ મળે, ખ્યાલ આવે છે, બરાબર। આપણને 1 ઈંટની કિંમત મળી કેટલી? તો કે 6 રૂપિયા। હવે આપણે કેટલી ઈંટની કિંમત ગોતવાની છે? તો કે 4000 ઈંટની, તો આપણે ફરીથી લખીએ કે 4000 ઈંટની કુલ કિંમત જે આપણે શોધવાની છે, તો બરાબર કઈ રીતે ગોતીશું? 4000 ઈંટ અને એને ગુણ્યા કેટલા રૂપિયા? તો કે 6 રૂપિયા, બરાબર। 6 ગુણ્યા 0 એટલે કે 0,
छ गुणिया जीरो एटले के जीरो, छ गुणिया फरी पाछू जीरो एटले के जीरो, ने छ गुणिया चार एटले तो के छ एका छ, छ दू बार, छ तेरी अठार, अने छ चौक चौबीस। आने आपणे शुं वाँचीशुं? चौबीस हज़ार। बराबर। तो आपणे अहींया जवाब लखी शकीए के मगन ने चार हज़ार ईटो खरीदवा माटे कुल केटला रुपया आपवा पड़े? आपणे हमणां गण्युं के चौबीस हज़ार रुपया चूकवा पड़े अथवा तो आपवा पड़े। बराबर। ત્રીજો દાખલો જુઓ, એ સેમ ટુ સેમ બીજા દાખલા જેવો જ છે। બરાબર। પહેલાં એક ઈંટની કિંમત ગોતીશું અને પછી જેટલી ઈંટની કિંમત ગોતવા કહી હોય એ ગોતીશું। જુઓ, રૂપિયા ત્રણ હજારમાં હજાર ઈંટો વેચતી દુકાનમાંથી પવન બસો ઈંટ ખરીદે છે। હવે અહીંયા કેવું છે કે ત્રણ હજાર રૂપિયામાં એક હજાર ઈંટ મળે છે। બરાબર। જ્યાંથી પવન છે બસો ઈંટ ખરીદે તો પવનને કેટલા રૂપિયા ચૂકવવા પડે એ આપણે ગણવાનું છે। તો પહેલાં આપણે ગણીએ, શું ગણીશું? તો કે એક ઈંટની કિંમત, જેવું આપણે બીજા દાખલામાં કર્યું હતું એ જ। તો હવે એક ઈંટની કિંમત ગોતવા શું કરીશું? તો કે ત્રણ હજાર રૂપિયા હતા અને એમાં કેટલી ઈંટ મળતી હતી? તો કે હજાર। હવે ઉપર નીચે શૂન્ય ઉડી જાય એટલે કે છેદ ઉડી જાય। બરાબર। હવે ત્રણ ભાંગ્યા એક વધે એટલે કે ત્રણ, તો શું કહી શકીએ કે ત્રણ રૂપિયામાં એક ઈંટ મળે અથવા તો એક ઈંટની કિંમત કેટલી? ત્રણ રૂપિયા। બરાબર। હવે ત્રણ રૂપિયાવાળી એક ઈંટ એવી કેટલી ઈંટ ખરીદે છે? તો કે બસો ઈંટ ખરીદે છે। બરાબર। તો હવે આપણે અહીંયા એવું ગણવાનું છે કે બસો ઈંટની કુલ કિંમત કઈ રીતે? તો કે બસો ગુણ્યા ત્રણ, ત્રણ ગુણ્યા ઝીરો એટલે કે ઝીરો, ત્રણ ગુણ્યા ઝીરો એટલે કે ઝીરો, ત્રણ ગુણ્યા બે એટલે કે ત્રણ એકા ત્રણ અને ત્રણ દુ છ। તો કે પવનને છસો રૂપિયા ચૂકવવા પડે, તો અહીંયા આપણે લખી શકીએ કે તેથી પવનને બસો ઈંટના કુલ છસો રૂપિયા ચૂકવવા પડે અથવા તો આપવા પડે। બરાબર। પછી ચોથો દાખલો જુઓ, કામિની રૂપિયા બે હજારમાં હજાર ઈંટો વેચતી તો તે પાંચ હજાર ઈંટો વેચે તો તેને કુલ કેટલા રૂપિયા મળે? અહીંયા કેવું છે બે હજાર રૂપિયામાં હજાર ઈંટો વેચે છે। બરાબર। કોણ વેચે છે? તો કે કામિની। તો તે પાંચ હજાર ઈંટો વેચે તો તેને કેટલા રૂપિયા મળે એમ? હવે આપણે હોઈએ કે બે હજાર રૂપિયામાં હજાર ઈંટો વેચીએ, બે હજાર રૂપિયામાં એક હજાર ઈંટો વેચીએ તો એક ઈંટની કિંમત કેટલી થાય? તો બે થાય, હજાર હજાર બે હજાર। બરાબર। તો આપણે અહીંયા એવું પણ લખી પણ શકીએ, આપણને ખ્યાલ આવી ગયો, પણ અહીંયા ગણતરી બતાવવાની। બરાબર। એક ઈંટની કિંમત બરાબર કેટલા? તો પહેલાં આપણે ઉપર રૂપિયા લખવાના અને નીચે ઈંટો લખવાની। બરાબર। બે હજારમાં હજાર ઈંટો વેચે છે, બે હજાર ભાંગ્યા હજાર કર્યા તો ઝીરો ઝીરો ઉપર ત્રણ શૂન્ય નીચે ત્રણ શૂન્ય ઉડી જાય। હવે અહીંયા બે રૂપિયામાં એક ઈંટ મળે આપણને। બરાબર। બે રૂપિયા થાય એક ઈંટની કિંમત, પછી અહીંયા કીધું પાંચ હજાર ઈંટો વેચે તો તેને કેટલા રૂપિયા મળે? એક ઈંટના બે રૂપિયા મળે તો પાંચ હજાર ઈંટના કેટલા રૂપિયા થાય? હવે આપણે એ ગણવાનું છે, પાંચ હજાર ઈંટની કુલ કિંમત તો શું કરવાનું? તો કે પાંચ હજાર ગુણ્યા બે। બરાબર। બે ગુણ્યા ઝીરો એટલે કે ઝીરો, બે ગુણ્યા ઝીરો એટલે કે ઝીરો, બે ગુણ્યા ફરી પાછું ઝીરો એટલે કે ઝીરો, બે ગુણ્યા પાંચ એટલે કે બે કા બે, બે દુ ચાર, બે તેરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, તો દસ હજાર રૂપિયા મળશે। તો આપણે અહીંયા લખી શકીએ, કામિનીને પાંચ હજાર ઈંટો વેચતા કુલ દસ હજાર રૂપિયા મળે। એવી જ રીતે પાંચમો દાખલો જુઓ, દિવિશાને રૂપિયા ત્રણ હજારમાં એક હજાર ઈંટો મળે છે
3000 માં 1000 ઈંટો મળે છે તો પહેલા આપણે એટલી રકમ વાંચીને શું ગણી શકીએ એક ઈંટની કિંમત તો પહેલા આપણે એ ગણી નાખીએ બરાબર પછી આગળની રકમ જોઈશું 3000 રૂપિયા તો પહેલાં રૂપિયા લખીશું ઉપર અને નીચે 1000 કે રૂપિયામાં જેટલી ઈંટો મળે એ નીચે લખવાનું થશે 00 જેમ આગળ ઉડાવતા હતા એમ ઉડાવી દીધા હવે 3 રૂપિયાની 1 ઈંટ થાય બરાબર 3 રૂપિયાની 1 ઈંટ મળે હવે આગળ જોઈએ દિવિશા ત્યાંથી 5000 ઈંટો ખરીદે તો દિવિશાએ કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે કેટલી ઈંટો ખરીદે છે ટોટલ 5000 અને 1 ઈંટની રૂપિયા કેટલા તો કે 3 રૂપિયાની 1 ઈંટ એવી 5000 ઈંટો ખરીદે તો આપણે અહીંયા ગણવાનું છે 5000 ઈંટના ઈંટની કુલ કિંમત બરાબર તો આપણે શું કરવાનું છે તો કે 5000 × 3 3 × 0 એટલે કે 0 3 × 0 એટલે કે 0 3 × 0 ફરી પાછું એટલે 0 હવે 3 × 5 એટલે કે 3 × 1 = 3 3 × 2 = 6 3 × 3 = 9 3 × 4 = 12 3 × 5 = 15 એટલે કે 15000 રૂપિયા ચૂકવવા પડે તો આપણે અહીંયા લખી શકીએ કે તેથી દિવિશાને કેટલી ઈંટો ખરીદી દિવિશાએ 5000 બરાબર દિવિશાને 5000 ઈંટોના કુલ 15000 રૂપિયા ચૂકવવા પડે હવે છઠ્ઠો દાખલો જુઓ એ પણ આગળના દાખલાની જેમ સેમ જ છે બરાબર રીત એક જ આવે છે તો પણ હું તમને ગણાવી દઉં છું રૂપિયા 6000માં 1000 ઈંટો વેચતી દુકાનમાંથી 500 ઈંટો ખરીદે છે તો શ્યામે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે અહીંયા કેવું છે 6000 રૂપિયામાં 1000 ઈંટો મળશે તો પહેલાં આપણે 1 ઈંટની કિંમત ગોતી લઈએ 1 ઈંટની કિંમત બરાબર તો પહેલાં આપણે શું લખીશું તો કે રૂપિયા અને પછી શું લખીશું જેટલી ઈંટો મળતી હોઈએ બરાબર હવે 00 ઉડાડીએ હવે 6 રૂપિયા મળ્યા કે 6 રૂપિયામાં 1 ઈંટ મળે બરાબર તો શ્યામ છે કેટલી ઈંટો ખરીદે છે જુઓ આ રકમમાં ધ્યાન રાખવાનું 1000 નહીં ગણી લેવાના અહીંયા લખેલું છે કે 500 ઈંટો ખરીદે છે તો શ્યામે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો આપણે કેટલાની કિંમત ગોતવાની છે તો કે 500 ઈંટની કુલ કિંમત ગોતવાની છે તો કઈ રીતે કે 500 × 6 6 × 0 એટલે કે 0 6 × 0 એટલે કે 0 6 × 5 તો કે 6 × 1 = 6 6 × 2 = 12 6 × 3 = 18 6 × 4 = 24 અને 6 × 5 = 30 બરાબર તો 500 ઈંટના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે શ્યામને 3000 તો આપણે અહીંયા જવાબ લખવાનો કે તેથી શ્યામે 500 ઈંટના કુલ 3000 રૂપિયા ચૂકવવા પડે અથવા તો આપવા પડે બંને એક જ થાય બરાબર હવે 7મો અને છેલ્લો દાખલો જુઓ કરીનાને રૂપિયા 8000માં 1000 ઈંટ મળે છે હવે અહીંયા કેવું છે 8000માં 1000 ઈંટ મળે છે ઉપરના દાખલામાં કેવું હતું 6000માં 1000 ઈંટ મળતી હતી તો આપણે લખી શકીએ કે 1 ઈંટની કિંમત બરાબર ઉપર રૂપિયા લખીશું અને નીચે જેટલી ઈંટ મળે એ લખીશું તો પછી 0 ઉડાવશું ઉપર નીચે સરખા હોય એટલા બરાબર તો શું જવાબ આવશે તો કે 8 રૂપિયામાં 1 ઈંટ મળે પછી શું કહ્યું કે કરીના ત્યાંથી 3000 ઈંટો ખરીદે છે હવે આપણે ટોટલ કેટલાની કિંમત ગોતવાની તો કે 3000ની તો આપણે લખી દઈએ કે 3000 ઈંટની કુલ કિંમત હવે 3000 × 8 કરીએ 8 રૂપિયાની 1 ઈંટ મળે એવી 3000 ઈંટ ખરીદવાની છે તો આપણને જવાબ મળી જાય 8 × 0 એટલે કે 0 8 × 0 એટલે કે 0 8 × 0 એટલે કે 0 અને 8 × 3 તો કે 8 × 1 = 8 8 × 2 = 16 અને 8 × 3 = 24 બરાબર
24,000 रुपया चूकवा पड़े, केटली ईंटना? 3,000 ईंटना। तो आपणे जवाब लखी दईए के करीनाने 3,000 ईंटना कुल 24,000 रुपया चूकवा पड़े। હવે આજનું ગૃહકાર્ય એટલે કે હોમવર્ક જાણી લઈએ। આજે મેં તમને જે 7 દાખલાઓ ગણાવ્યા, શેમાં ગણાવ્યા? તો કે જે તમને ઝેરોક્સ આપી છે અસાઇનમેન્ટ બુક તરીકે, બરાબર, તેમાં પ્રકરણ 1 ઈંટોની ઇમારતના 7 દાખલાઓ ગણાવ્યા, અને તેમાં તમને જગ્યા પણ આપેલી છે, તેમાં ગણવાના છે એકવાર, અને એકવાર 7 દાખલાઓ પાકી નોટબુકમાં, ગણિતની પાકી નોટબુકમાં 7 દાખલાઓ એકવાર ગણવાના છે। ફરી પાછું રિપીટ કરું છું કે બે વખત ગણવાના થશે। કેવી રીતે? તો કે એક વખત અસાઇનમેન્ટ બુકમાં તમને જે જગ્યા આપી છે એમાં ગણવાના, અને એક વખત ગણિતની પાકી નોટબુકમાં। ગણિતની પાકી નોટબુકમાં તમને રકમ લખેલી હશે નહીં, તમારે જાતે વ્યવસ્થિત રીતે રકમ લખવાની અને પછી દાખલો ગણવાનો રહેશે। અહીં આપણું પ્રકરણ 1 ઈંટોની ઇમારત સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે, બરાબર। આપણે પાઠ્યપુસ્તકમાં ઈંટોની ઇમારત સૌથી પ્રથમ શીખી ગયા, ત્યારબાદ આઇડલની સ્વાપોથીમાં 1-30 પ્રશ્નો કર્યા હતા, અને આજના વિડીયોમાં આપણે છેલ્લા 7 દાખલાઓ એટલે કે જે અસાઇનમેન્ટ બુકમાં 7 દાખલાઓ આપ્યા હતા એ પણ કરી ગયા છીએ। આવતા વિડીયોમાં આપણે આગળના પ્રકરણ તરફ આગળ વધીશું। ત્યાં સુધી આજના જે ચેપ્ટરમાં એટલે કે ઈંટોની ઇમારતમાં આપણે જે વ્યવહારિક દાખલાઓ ગણ્યા તેનો અભ્યાસ કરવાનો તમારે, બરાબર।